જામનગર જિલ્લા તેમજ શહેર વિસ્તારમાં આજકાલ અફવાઓનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પાર્ટીથી નારાજ હોવાથી રાજીનામું આપવાની વાત વહેતી થઈ છે, તો એ વાતનું ખંડન વિક્રમભાઈ માડમે કર્યું છે. જામનગર જિલ્લા તેમજ શહેર વિસ્તારમાં આજકાલ અફવાઓનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. ક્યારેક કોઈ છોકરા ઉપાડવાની ગેંગની વાત થાય છે, તો ક્યારેક ખંભાલિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પાર્ટીથી નારાજ હોય રાજીનામું આપવાની વાત વહેતી થાય છે, જ્યારે વિક્રમ માડમ દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. આવી વાત ખોટી છે, મેં આવું ક્યારેય કોઈને કીધું નથી અને ચોક્કસ પાર્ટી હંમેશા મોટી છે અને મોટી હોય. કાંઈ પણ આવું હોય તો અમે પાર્ટી અગર વાત કરી, ભૂતકાળમાં પણ મીડિયા સામે મેં ક્યારેય કોઈ પાર્ટી પક્ષની કોઈ વાત રજૂ નથી કરી. મીડિયા અગર પાર્ટીની વાત રજૂ કરવાનો અર્થ શું છે? કોઈ અર્થ નથી હોતો. એટલે પાર્ટી જે કોઈ હશે, મને બોલાવશે, મને પૂછશે, તો હું પાર્ટીને મારી વાત રજૂ કરીશ. બાકી કોઈ હું રાજીનામું આપી દેવાનો છું કે આવી કોઈ ચર્ચા છે એ મને ખુદને ખબર નથી. જેને ખબર હોય, જે આવી વાતો કરતા હોય એમને પૂછો તો ખબર પડે. પાર્ટી છેવડી મોટી હોય, ક્યાંક એવા બનાવો હોય તો કાર્યકરોમાં નારાજગી હોય અને ક્યાંક એવી વાત થતી હોય, ક્યાંક પાર્ટીની અંદર રહેલા વિરોધીઓ પણ આવી વાતો ચિત્તો ચલાવતા હોય, ક્યાંક સામેની પાર્ટીવાળા પણ આવી વાતો ચિત્તો ચલાવતા હોય, ક્યાંક અહીંયા મોટા મોટા ફંડિંગો થાય છે કંપનીઓ તરફથી, એ લોકો પણ અમારી છબી ખરાબ કરવા માટે આવી ચર્ચાઓ કરતા હોય. આવી ચર્ચાઓ અત્યારે કઈ નથી. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી અનેક અફવાઓએ બજાર ગરમ કરી હોય તેવું જણાઈ રહ્યું છે. ખંભાલિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પાર્ટીથી નારાજ હોય રાજીનામું આપવાની વાત હોય, આ બાબતે લાઈવ ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે આ કોઈ હિત શત્રુઓની ચાલ છે. હું કોંગ્રેસ સાથે 30 વર્ષથી જોડાયેલો છું અને કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું. મેં મારા માટે ક્યારેય માંગ્યું નથી. પાર્ટી હંમેશા મોટી છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.